હેલો ફ્રેન્ડ્સ, આપણી સૌની યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું હું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. હું સંજય આર વસાણી, નાવાના મૂળ તત્વો 3-12 પાર્ટ 1નું ચેપ્ટર નંબર 3 પાંખડીનું મૂલ્યાંકન લઈને ફરી આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું. મિત્રો, આપની ચેનલમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પાંખડીની ગણતરી કરવાની છે. એમાં અગાઉના સેશનમાં આપણે બે પદ્ધતિઓનો અભ્યાસ કરી ગયા હતા. આજે મિત્રો ત્રીજી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે, જે અધિક નફાના સરેરાશની પદ્ધતિ છે, જેના અનુસંધાનથી આપણે પાંખડી ગણવાની છે. તો એ પદ્ધતિનો અભ્યાસ કરીએ. તો જોઈએ મિત્રો એની અંદરની ગણતરીઓ. તો મિત્રો, આજના સેશનમાં ચેપ્ટર નંબર 3 પાંખડીના મૂલ્યાંકન પદ્ધતિ નંબર 3 અધિક નફાની રીતનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, સૌપ્રથમ આપણા મનમાં એક પ્રશ્ન થાય કે અધિક નફો એટલે શું. તો સૌપ્રથમ એની ડેફિનેશન સમજીએ કે અધિક નફો એટલે કેવો. તો કે ધંધાનો જે સરેરાશ નફો છે, સરેશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. આ એની ડેફિનેશન છે. એ ગુણમાં પૂછાઈ પણ શકે છે. અને મિત્રો ખાસ યાદ રાખવાની છે, ધંધાના સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. એટલે એક સરખો ધંધો કરતી કંપનીઓનો જે નફો કરવા નક્કી કરવામાં આવે, નફાનો દર, એને અપેક્ષિત નફાનો દર એટલે અપેક્ષિત નફો કહેવાય. અને ધંધાનો જે અમુક વર્ષોના નફાને આધારે સરેરાશ કાઢીએ એને સરેરાશ નફો કહેવાય. તો એ સરેરાશ નફા કરતાં અપેક્ષિત નફા પરનો વધારો એને આપણે કહેશું અધિક નફો. મિત્રો, હજી આગળ થોડુંક સમજીએ. તો જ્યારે પેઢી અપેક્ષિત નફા કરતાં, અપેક્ષિત નફો એટલે જે ફિક્સ નફો છે એના કરતાં વધુ નફો કમાતી હોય, એટલે અપેક્ષિત નફો આપણે ધારો કે 50,000 છે, પરંતુ કંપનીનો પેઢીનો નફો 60,000 થાય છે. તો જે વધારે નફો કમાતી હોય, તો પેઢી જેટલો વધુ નફો કમાય એટલે 50 માંથી 60 કમાણી એટલે 10,000નો વધુ નફો કમાણી, તો એ વધુ નફાને કહેવાય અધિક નફો. મિત્રો, ફરી એક વખત આની વ્યાખ્યાઓ યાદ કરીએ તો અપેક્ષિત અધિક નફો એટલે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો, એટલે કે પેઢી જે અપેક્ષિત નફા કરતાં જેટલો પણ વધુ નફો કમાય એ વધારાના નફાને અધિક નફો કહે છે. તો આ અધિક નફાને આધારે પેઢીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, અને જેને આધારે પાંખડીનું મૂલ્યાંકન નક્કી થાય છે. તો મિત્રો, આની ગણતરી અગાઉના સેશનમાં જોયેલા દાખલાઓની જેમ આ ગણતરીમાં પણ સૂત્રો છે. તો આમાં ટોટલ 6 સૂત્રોનું આપણે ધ્યાન રાખવું પડશે. તો એની સમજૂતી મેળવીએ આપણે. તો જોઈએ તો સૌથી પહેલું છે રોકાયેલી મૂડી. ઘણા દાખલાઓમાં રોકાયેલી મૂડી દાખલામાં તૈયાર આપેલી હશે, ના આપી હોય તો આપણે શોધવી પડે. રોકાયેલી મૂડીને બીજી ચોખ્ખી મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ધ્યાન રાખવું કે દાખલામાં ચોખ્ખી મિલકતો આપી હોય તો એને જ રોકાયેલી મૂડી તરીકે ઓળખાય છે. તો મિત્રો, રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો આ ન આપી હોય તો શોધવી પડે. જેના માટે પેઢીમાં આપણને કુલ મિલકતો અને કુલ બાહ્ય દેવા, આમાં મૂડી લેવાની નથી, મૂડી આંતરિક દેવું કહેવાય, બાહ્ય દેવા જ લેવાના છે. તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતાં જે વળે એને કહેવાય રોકાયેલી મૂડી, એટલે ચોખ્ખી મિલકત. આ શબ્દ આપ્યો હોય ચોખ્ખી મિલકત તો એને જ રોકાયેલી મૂડી ગણવાની, ના આપ્યું હોય તો કુલ મિલકતો અને કુલ દેવાનો તફાવત એને આપણે રોકાયેલી મૂડી તરીકે ઓળખશું. ત્યારબાદ બીજું જોઈએ તો અપેક્ષિત વળતરનો દર, કારણ કે અપેક્ષિત નફો શોધવા માટે અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપણને તૈયાર આપેલો હશે, એ જ ધ્યાનમાં લેવો. જે દાખલામાં 10%, 12%, 8% જે આપ્યો હોય એ જ અપેક્ષિત નફાના દરને આપણે ધ્યાનમાં લઈ અને દાખલો ગણવાનો રહેશે. ત્યારબાદ અપેક્ષિત નફો શોધવાનો રહેશે. તો દાખલાનો અપેક્ષિત નફો આપણને કઈ રીતે મળે? તો ધંધામાં જેટલી રોકાયેલી મૂડી છે એના ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100 કરતાં આપણને અપેક્ષિત નફાની પ્રાપ્તિ થઈ જશે. હવે સરેરાશ નફો શોધવાનો. આપણે પદ્ધતિ નંબર 1માં પેઢીનો જે સરેરાશ નફો શોધ્યો હતો કે છેલ્લા અમુક વર્ષનો નફો આપ્યો હોય એ નફો ભાગ્યા એ નફાનો સરવાળો કરીને એને એ વર્ષોની સંખ્યા વડે ભાગતા આપણને જે નફો મળતો એને સરેરાશ નફો કહેતા. તો સૌપ્રથમ રોકાયેલી મૂડી ગોતવાની, ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર, ત્યારબાદ અપેક્ષિત નફો શોધવાનો, ત્યારબાદ સરેરાશ નફો શોધવાનો. હવે અધિક નફો ગોતીએ, જે એના સૂત્રમાં વ્યાખ્યામાં જ હતું એ. તો અધિક નફો એટલે શું? તો કે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો, એટલે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરતાં જે રકમ મળે એને અધિક નફો કહેવાય. જો અહીંયા સરેરાશ નફા કરતાં અધિક નફો વધુ હોય તો આવી રકમ માઇનસમાં આવે. તો જ્યારે રકમ માઇનસમાં આવે તો એ પેઢીની પાઘડી 0 થશે, એટલે એ પેઢી પાઘડી ધરાવતી નથી એવું કહી શકાય. તો મિત્રો, અધિક નફો મળી ગયા બાદ છેલ્લું સૂત્ર પાઘડીનું મૂકવાનું કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો મિત્રો, અહીંયા આપણે જોયા આ 6 સૂત્રોનો ઉપયોગ કરી આપણે પાઘડી શોધવાની છે. તો સૌપ્રથમ રોકાયેલી મૂડી શોધવાની, રોકાયેલી મૂડી એટલે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર જે દાખલામાં આપ્યો હોય એ જ અપેક્ષિત વળતરના દરને આધારે અપેક્ષિત નફો શોધવાનો, એટલે કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100.
ત્યારબાદ ચોથા સ્ટેપ ઉપર સરેરાશ નફો શોધવાનો, પેઢીનો જે નફો આપ્યો હોય છેલ્લા અમુક વર્ષોનો એ નફાના સરવાળો કરીને એ જ વર્ષો વડે ભાગતા આપણને સરેરાશ નફો મળશે. હવે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરતાં આપણને અધિક નફો મળશે અને અધિક નફાને ખરીદીના વર્ષ સાથે ગુણતા આપણને પાઘડી મળશે. તો મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો દાખલા નંબર 9 જોઈએ. તો મિત્રો, દાખલામાં આપણને આપ્યું છે પુષ્પા, પ્રતિભા અને ભાવના ત્રણ ભાગીદારો છે, એનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1. આ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે, માટે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. એટલે પ્રમાણ બદલવાથી પેઢીનું મૂલ્યાંકન કરવું પડે ને એના માટે, પેઢીનું પુનઃગઠન કરવું પડે ને એના માટે પાઘડીનું મૂલ્યાંકન જરૂરી છે, માટે એ પાઘડીનું મૂલ્યાંકન કરે છે. તો ભાગીદારી પેઢીના નફા અંગેની અને અન્ય માહિતી પરથી, નફા અંગેની અને અન્ય માહિતી પરથી પાઘડીની કિંમત અધિક નફાના 3 વર્ષની ખરીદીને આધારે ગણો. અધિક નફાની 3 વર્ષની ખરીદી, એટલે આપણે અધિક નફાની રીતથી ગણવાનું છે અને જોડે જોડે 3 વર્ષની ખરીદી છેલ્લે ધ્યાનમાં લેવાની છે. જોઈએ આગળ. તો મિત્રો, દાખલામાં આપણને મિલકતો આપી છે 6 લાખની, દેવા છે 2,50,000, અપેક્ષિત વળતરનો દર છે 10%. મિલકતો અને દેવા આપ્યા છે એટલે આપણે રોકાયેલી મૂડી શોધવી પડશે. અપેક્ષિત વળતરનો દર આપ્યો છે એના આધારે આપણને અપેક્ષિત નફો મળશે. ખરેખર નફો નીચે આપેલો છે, તો આ 3 વર્ષનો નફો જોઈએ તો 80, 70 અને 90 એટલે વધઘટ દર્શાવે, એટલે સાદી સરેરાશનો ઉપયોગ કરી સરેરાશ નફો ગોતવો પડશે. એ સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરતાં આપણને અધિક નફો મળશે અને એ અધિક નફાને ખરીદીના 3 વર્ષ સાથે ગુણતા આપણને પાઘડીની રકમ મળશે. તો મિત્રો, હવે આને આપણે ગણતરી સ્વરૂપે દર્શાવ. તો મિત્રો, આપણને સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જોઈએ, જેની, તો મિત્રો, પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો દાખલા નંબર 8, જે આપણી રકમ આપણે રીડ કરી એ રકમ પરથી મેં અમુક માહિતીઓ અહીંયા કામની છે તે લખેલી છે, જેમાં જોઈએ મિલકતો 6 લાખ, દેવા 2,50,000, અપેક્ષિત વળતરનો દર 10%, અમુક વર્ષનો નફો એટલે 3 વર્ષનો આપણને નફો આપેલો છે એ પણ લખ્યો છે. મિત્રો, હવે આપણે પાઘડીની ગણતરી કરીએ તો એનું દર્શાવતું પત્રક નીચે 100 રૂપિયા કોષ્ટક બનાવી દેવાનું છે અને કોષ્ટકમાં સ્ટેપ પ્રમાણે ગણતરી કરતા જઈએ. તો સૌ પ્રથમ પહેલી ગણતરી આપણે કરવાની થશે રોકાયેલી મૂડીની. તો રોકાયેલી મૂડીનું સૂત્ર લખી દઈએ. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો મિત્રો, કુલ મિલકતો માઇનસ કુલ દેવા લેખા, તો કુલ મિલકતો 6 લાખ અને દેવા 2,50,000 છે, તો એની બાદબાકી કરી દઈએ. તો કુલ મિલકતો 6 લાખની માઇનસ કુલ દેવા 2,50,000 આ બાદ કરતાં આપણે આ રકમના ખાનામાં એ બેનો તફાવત લખવાનો છે, જે આવે છે મારો 3,50,000. અમારી પહેલી ગણતરી પૂરી થઈ. ત્યારબાદ બીજી ગણતરી કરીએ તો નંબર 2 આપી દઈએ. હવે બીજી ગણતરીમાં આપણે અપેક્ષિત વળતરનો દર, એ તો દાખલામાં તૈયાર જ આપણને આપેલો હતો 10% લેખે, તો એની નીચે 10% લેખે દર્શાવી દઈએ. ત્યારબાદ નંબર 3 ઉપર જોઈએ તો ત્રીજી ગણતરીમાં આપણે અપેક્ષિત નફો શોધવાનો છે. તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. તો આની ગણતરી પણ આપણે અહીંયા દર્શાવીએ. તો આપણી પાસે રોકાયેલી મૂડી છે 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10%, એટલે 10^100. તો આપણને આ રકમ મળી 35,000, જે થયો આપણો અપેક્ષિત નફો. ત્યારબાદ નંબર 4, સરેરાશ નફો શોધવાનો છે આપણે. તો આપણને જે નફો આપ્યો હતો એ નફાનો સરવાળો કરીને લખશું, એટલે કુલ નફો છેદમાં કુલ વર્ષ. હવે આની ગણતરી કરી દઈએ કુલ નફો અને કુલ વર્ષની. તો આપણી પાસે નફો 3 વર્ષનો હતો, તો 3 વર્ષનો લખતા જઈએ, 80,000 + 70,000 + 90,000 ભાગ્યા
ત્રણ. તો 70, 80 અને 90 ત્રણેયનો સરવાળો કરીએ તો 2,40,000 થાય છે. એના ભાગ્યા 3 કરતા આપણને સરેરાશ નફો મળે છે 80,000 નો. હવે સ્ટેપ નંબર 5 જોઈ લઈએ. તો સ્ટેપ નંબર 5 અધિક નફાનું, અને અધિક નફામાં આપણને કીધું હતું કે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો આપણી પાસે બે નફા ગોતેલા છે, એટલે કે 4 નંબરમાંથી 3 નંબર બાદ કરવાનું છે. સાદી ભાષામાં કહીએ તો 4 નંબરમાં આવ્યા 80,000 માઇનસ આપણો અપેક્ષિત નફો મળ્યો તો આપણને ગણતરીમાં 35,000. તો 80,000માંથી 35,000 બાદ કરીએ એટલે આપણો અધિક નફો મળ્યો આપણને 45,000. અને હવે છેલ્લી ગણતરી આપણે કરવાની છે, એ છે નંબર 6 પાઘડીની. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો અધિક નફો આપણો આવ્યો 45,000 અને ખરીદીના વર્ષ આવ્યા 3. તો આપણી પાઘડી મળી આપણને 1,35,000. તો મિત્રો, આ રીતે આપણે અધિક નફો શોધવાની ગણતરી કરી. મિત્રો, હવે આ કોષ્ટકને આપણે થોડું વ્યવસ્થિત રીતે દર્શાવી દઈએ. તો મિત્રો, આ રીતે આપણે અધિક નફાની ગણતરીનું કોષ્ટક લાસ્ટમાં લાઇનિંગ ગાળી અને પૂરું કરી દેવું. તો આ જ રીતે મિત્રો આપણે દાખલો ગણવાનો રહેશે. તો મિત્રો, આપ સૌની ચેનલમાં આપ ફરી એક વખત આપણે આ ચેનલના વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું. આજનું સેશન, નવા સેશન સાથે આપણે ફરીવાર મળીશું આપણી ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત. અંદર આપણને દર્શાવ